હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ સિક્સનું સ્ટેટિસ્ટિક્સ એમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ જોઈ રહ્યા છીએ ગુણાત્મક સંબંધ બરાબર છે આજે આપણે છે એ બે હજાર આમ તો ઓગણીસમાં પૂછાયેલો દાખલો છે પણ આ દાખલામાં આપણે પૂછાયેલું છે એટલે નહીં પણ પ્રમાણની રીતથી શોધવાનું છે બરાબર છે માટે આપણે દાખલો કરીએ છીએ બરોબર છે ચાલો તો આગળ વધીએ ચાલો શું કહેવા માગે છે કે પ્રમાણની રીતથી આલ્ફા અને બીટા વચ્ચે અને એ અને બી વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો અને એ બરાબર બસો ચાલીસ બી બરાબર ચારસો એંશી એ બીટા બરાબર સાઠ અને બીટા બરાબર એકસોને વીસ આટલી માહિતી આપણને આપી છે તો પહેલાં તો આપણે જે વધારાની માહિતી છે બધી બરાબર છે એ બધી આપણે કલેક્ટ કરશું ક્યાંથી તકે ટુ બાય ટુ કન્ટિજન્સી કોષ્ટકમાંથી એટલે કે આપણે બે ગુણ્યા બે સંભાવના કોષ્ટક જરૂરી માહિતી મેળવતા બરાબર છે ચાલો તો હવે આપણે જરૂરી માહિતી મેળવી લઈ સંભાવના કોષ્ટક બનાવી લઈએ ગુણધર્મ એ આલ્ફા કુલ બી બીટા અને કુલ ચાલો સૌપ્રથમ આપણે છે એ શું કરશું તો કે જે આપ્યું છે એ મૂકી દઈએ એ આપણને આપેલો છે બસો ચાલીસ તો અહીંયા આપણે બસો ચાલીસ બી આપણને આપેલો છે ચારસો એંસી તો બી આપણને ચારસો એંસી પછી એ બીટા તો એ બીટા આપણને આપેલો છે સાઠ તો અહીંયા લખશું સાઈઠ બીટા આપણને આપેલો છે એકસો વીસ તો બીટા આપણે લખશું એકસો વીસ ચાલો આટલી વસ્તુ આપી છે આટલી વસ્તુ આપણે લખી નાખી હવે બાકીની વસ્તુ ફાઇન્ડ આઉટ કરશું તો સાઈઠમાંથી એકસો વીસ જાય તો આલ્ફા બીટા આપણને મળશે સાઠ બરાબર આ સિવાય ચારસો એંસી અને એકસો વીસ આ બેનો સરવાળો કરશું આપણે બરાબર છે તો આપણને મળશે છસો ચારસો એંશી પ્લસ એકસો ને વીસ ઓગતાલીસ બાર સાઠ ચાલો તો આ આવશે છસો છસોમાંથી આપણે બસો ચાલીસ માઇનસ કરશું તો આપણને મળશે ત્રણસો ને સાહીઠ ત્રણસો ને સાઈઠમાંથી સાઈઠને જવા દઈશું તો અહીં મળશે ત્રણસો ચારસો એંસીમાંથી ત્રણસોને માઇનસ કરશું અહીં વધશે આપણી પાસે એકસો એંસી ચાલો માઇનસ ને એંસી એકસો એંસીને સાઠ ચાલીસ આપણની માહિતી છે એ બધી બધી વસ્તુ આપણને મળી ગઈ છે બરોબર છે તો હવે આપણે હું પહેલાં બનાવી લઉં બરોબર છે ચાલો બની ગયું હવે આપણે છે એ શું કરવાનું છે તો કે સંબંધ ગુણાત્મક સંબંધ આઉટ કરવાનું છે આલ્ફા અને બી પેલા આલ્ફા બીટા વચ્ચે ચાલો તો સૌ પ્રથમ આપણે આલ્ફા અને બીટા વચ્ચે કેના પ્રમાણે પ્રમાણની રીતથી ગુણાત્મક સંબંધ મેળવતા ચાલો તો કઈ રીતે મેળવશું આપણે હવે જુઓ આલ્ફા બીટા છે તો આપણું સૂત્ર શું બનશે તો કે આલ્ફા બીટા એના છેદમાં બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા એના છેદમાં બીટા અને એમાંથી આપણે અને એની સાથે આપણે સરખાવું કે ને તો કે છેદ છે તો આપણે છેદમાં બીટા છે તો બીટાની જગ્યાએ બી લઈ લેશું આલ્ફા એમને રહેશે બીના છેદમાં બી એટલે કે આલ્ફા બીના છેદમાં બી ને સરખાવતા બરાબર છે ચાલો આ બીને આપણે સરખાવવાના છે તો એ બીટા સોરી આલ્ફા બીટા આલ્ફા બીટા આપણી પાસે કેટલા આપેલા છે સાઠ તો અહીં લખશું આપણે સાઈઠ એના છેદમાં બીટા આપણી પાસે કેટલા આપેલા છે બીટા પણ આપણને છે એ એકસો વીસ તો અહીંયા આપણે બીટા એકસો ને વીસ ચાલો સાઈઠના છેદમાં એકસો વીસ એટલે આપણે કરવાની જરૂર નથી પણ છતાંય આપણે કરી નાખીએ ફાંઘા એકસો વીસ એટલે એ થશે ઝીરો પોઈન્ટ પાંચ બરાબર અને સામેની બાજુ આપણે આલ્ફા બીટા અથવા સોરી આલ્ફા બીના છેદમાં બી આપણે એ સરખાવીએ તો અહીંયા આપણે આલ્ફા બી એના છેદમાં બી તો એ આપણી પાસે કેટલા આવશે આલ્ફા બીના છેદમાં બી એટલે કે આલ્ફા બી છે આપણી પાસે ત્રણસો અને બી છે આપણી પાસે ચારસો એંસી ચાલો તો આ ત્રણસોના છેદમાં ચારસો એંસી ત્રણસો ભેંગા એંસી એટલે આ થશે આપણી પાસે ઝીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ ઝીરો સિક્સ ટુ હવે મોટું કોણ છે એ જોવાનું છે બરોબર છે તો અહીંયા આપણે જોશું આલ્ફા બીટાના છેદમાં બીટા અને અહીંયા બીજી બાજુ આપણી પાસે હતું આલ્ફા બીના છેદમાં બી મોટું કોણ છે અહીંયા સી ઝીરો પોઈન્ટ ફાઇવ છે અને આ છે ઝીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ તો મોટું કોણ કહેવાય આ સિક્સ ટુ ફાઇવ એ આપણા મોટા થશે તો આપણે નિશાની કઈ લાગશે તક કે લેસદેનની મીન્સ કે આપણા આલ્ફા બીટાના છેદમાં બીટા છે એ નાના છે એટલે કે આપણે જે જેનું કોમ્પેરિઝન કરવાનું છે એ નાના છે મીન્સ કે આપણે આ માહિતી છે એ ઋણ સંબંધ છે આ બે વચ્ચે એમ આપણે કહી શકશું બરાબર છે તો અહીંયા આપણે લખી નાખશું કે આલ્ફા અને બીટા વચ્ચે અને બીટા વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે ત્મક સંબંધ છે બરાબર છે ચાલો આ બે એ આલ્ફા અને બીટા વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે હવે બીજા નંબરમાં આપણે સરખાવાના છે એ અને બીટાને તો બીજું છે આપણી પાસે તમે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો પ્રમાણની રીત બહુ સારી રીતે સમજાવેલી છે અમે બરાબર છે ખૂબ જ ઇઝી રીતે આપણે છે એ કમ્પેરિઝન કરવાના છે તો બીજી બીજા નંબરમાં એ અને બીટા વચ્ચે અને બીટા વચ્ચે પ્રમાણની રીતથી ગુણાત્મક સંબંધ શોધતા બરાબર છે ચાલો તો હવે આગળ વધીએ અહીંયા આપણે જે છે એ જેમ કર્યું હતું એવી જ રીતે જો તમને આવડતું હોય સૂત્રો બનાવતા તો પ્લીઝ વિડીયો પોઝ કરો અને તમે જાતે દાખલો ગણો બરાબર છે અને પછી છે એ આ દાખલામાં જોઈ અને તમે જે છે એ કમ્પેરિઝન કરી શકશો કે ક્યાં તમારી ભૂલ પડે છે અને જો ના ભૂલ પડતી હોય તો ખૂબ જ સારી બાબત કહેવાય ચાલો તો અહીંયા આપણે એ બીટાના છેદમાં આપણે છે એ શું લેશું બીટા એ બીટાના છેદમાં બીટાને આપણે કોની સાથે તો કે છેદને સર સરખો કરશું છેદને બી લઈ લેશું તો એ બીના છેદમાં બી સાથે સરખાવતા બરાબર છે આપણે આની સાથે સરખાવાનું છે ચાલો તો એ બીના છેદમાં બીટા એ બીટાના છેદમાં બીટા સોરી તો એ બીટાના છેદમાં બીટા છે તો આપણે કઈ રીતે લેશું એ બીટા આપણી પાસે કેટલા છે તો કે એ બીટા છે આપણી પાસે સાઠ તો અહીં આવશે સાઈઠ અને બીટા છે આપણી પાસે બીટા કેટલું છે તો કે બીટા છે આપણી પાસે એકસો ને વીસ એટલે આ એવું જોયું કંઈક એકસો ને વીસ એ બીટા બરાબર એક જ મિનિટ એ બીટા છે આ તો સાઈઠ જ છે બરાબર ચાલો તો સાહીઠ અને એકસો વીસ તો આ આવશે આપણી પાસે ઝીરો પોઈન્ટ ફાઇવ બરાબર છે આ પણ આપણી પાસે એમ ઝીરો પોઈન્ટ ફાઇવ હવે આપણે કોને સરખાવશું તો કે એ બી અને બીને તો એ બીના છેદમાં બી તો એનો ફોમ્યુલામાં આપણે કિંમત મૂકીએ એ આપણે આપેલા છે એકસો ને એંસી અને બી આપણને ટોટલ આપેલો છે એ છે ચારસો ને એંસી અહીંયા આવશે ચારસો એંસી તો આનો ફો આપણે આન્સર લેશું તો એકસો એંશી ભાંઘા ચારસો એંસી તો એ આવશે ઝીરો પોઈન્ટ થ્રી સેવન ફાઇવ તો અહીંયા લખશું ઝીરો પોઈન્ટ થ્રી સેવન ફાઈવ ચાલો હવે આપણે આ બેમાંથી મોટું કોણ છે એ જોવાનું છે તો અહીંયા ઝીરો પોઈન્ટ ફાઇવ છે એ આપણા મોટા છે તો અહીંયા આપણે બેનું કમ્પેરિઝન કરતાં એમ લખી શકશું કે એ બી એ બીટાના છેદમાં બીટા અને બીજા નંબરમાં આપણે કમ્પેરિઝન કર્યું હતું એ છેદમાં બી સાથે તો મોટું કોણ થયું હતું તો કે આપણા એ બીટાના છેદમાં બીટા છે ઝીરો પોઈન્ટ ફાઇવ છે જેનું કમ્પેરિઝન કર્યું છે એ મોટા છે મીન્સ કે આપણે ગ્રેટર દેનની સાઇન લાગશે તો આપણે શું કહી શકશું તો કે આપણો જે એ અને બીટા વચ્ચે જે સંબંધ છે એ કેવો છે ધન ગુણાત્મક સંબંધ છે તો અહીંયા આપણે લખી નાખશું એ અને બીટા વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે તેમ કહી શકાય બરાબર છે આપણે એકદમ ઇઝી મેથડ છે રોકડિયા માર્ક્સ છે આ સમના બરોબર છે જો સૂત્રો બનાવતા આવડતા હશે તો ખૂબ જ ઇઝી થઈ જશે તમારા માટે બરાબર છે અને જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે પ્રમાણની રીતનો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો જેથી કરીને આખો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય કોઈ પણ માહિતી આવે તમે કઈ રીતે સૂત્રો બનાવો અને કઈ રીતે તેનો આન્સર લખો એ તમને ખબર પડી જાય બરોબર છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર થેન્ક યુ